मित्रों जे व्यक्ति निष्फळतामां पण हिम्मत राखे छे अने क्यारेय निराश नथी थती ते ज व्यक्ति जीवनमां आगळ वधे छे, कारण के तेना विचारो अडग छे, तेनो विश्वास अटल छे। अटल विश्वासथी साहस वधे અને સાહસથી સફળતા મળે, બસ આવા જ અડગ, અટલ અને સાહસી લોકોની વાત અમે દર સપ્તાહે ગુડ ન્યૂઝના માધ્યમથી આપની સમક્ષ લઈને આવીએ છીએ। નમસ્કાર, હું છું હેમાનગીની અને સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં। તો ચાલો શરૂ કરીએ આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। પરિસ્થિતિના પડકારનો સામનો કરી ધ્યેયને સાર્થક અને સાકાર કરવાની સફર પર ચાલી નીકળેલા શિક્ષકથી આજે તમને મળાવીશું। કુદરતની આકરી થપાટે તેમના આંખોની રોશનીને બુઝાવી, પરંતુ તેઓ ખંતથી દાહોદના અંતરિયાળ વિસ્તારના બાળકોના જીવનમાં વિદ્યાનો દીપ પ્રગટાવી રહ્યા છે। એક સામાન્ય શિક્ષક જેવી જ સહજતાથી બાળકોને ભણાવતા આ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક છે હેતલ કોઠારી। જોબ દરમિયાન મારે ત્યાં પ્રોડક્શન કેમિસ્ટ તરીકે હું કામ કરતો હતો, ત્યાં અચાનક જ મારે એક વેસલ્સ ફાટી જતા મોટો બ્લાસ્ટ થયો, અને બ્લાસ્ટ થતાની સાથે જ મારી બંને આંખો મેં તે સમય જ ગુમાવી દીધી હતી। દાહોદ જિલ્લાના ખંગેલા ગામની સરકારી શાળાના આ પ્રજ્ઞાચક્ષુ શિક્ષકે કોરોના કાળમાં ફળીએ ફળીએ જઈ બાળકોને શિક્ષિત કરવાનું બીડું ઝડપ્યું। तो मैं अपने बच्चों को पढ़ाने के लिए, क्योंकि स्कूल बंद थी लेकिन शिक्षा बंद नहीं थी। हमारे गुजरात के गवर्नमेंट का ये स्लोगन था कि स्कूल बंद लेकिन शिक्षा बंद नहीं है। तो हम बच्चों को पढ़ाने के लिए हर गली मोहल्ले में उनके एरिया में जा जा के पढ़ाते थे। हालांकि ये बहुत इंटीरियर एरिया है, यहाँ टेढ़े मेढ़े रास्ते हैं, कुछ छोटे बड़े डूंगर है, उसको पार करके भी कभी कभी जाना पड़ता था। लेकिन यहाँ विलेज के जितने भी लोग हैं ना, बहुत सपोर्टिव है, तो उनकी मदद से मैं जैसे तैसे भी वहाँ पहुँचता था। और बच्चों को वहाँ जा जा के पर भी मैं अपनी तरफ से पूरा प्रयास करता था कि कोई बच्चा शिक्षा से वंचित न रह जाए। शिक्षण कार्यमा हेतल भाई ने तेमनी शारीरिक अक्षमता बाधा रूप नथी थई। हम अपने मोबाइल को टॉकबैक नाम एक एप्लीकेशन है, उसके द्वारा पूरा बुक रीड कर सकते हैं, और उसके अलावा यूट्यूब का यूज़ करके भी बच्चों को पढ़ा सकते हैं। यानी कि दिव्यांगों के लिए टेक्निकल भी ये जो मोबाइल में नया आया है टॉकबैक, वो भी एक बड़ा मदद रूप हो चुका है कि जिसकी वजह से हम आसानी से पढ़ा सकते हैं। अकस्माते आँखों गुमाव्या बाद हेतल भाई ना जीवन ना पड़कार खूब हता। अहमदाबाद ब्लाइंड पीपल एसोसिएशन ज्या हेन्डीकेप ने પુનર્વસન કરવા માટે એમને એક રોજગારી મળી રહે એવા અભ્યાસક્રમ ચલાવે છે, તેમાં મને એક ફિઝિયોથેરાપીના કોર્સ માટે મને ત્યાં જવાનું કહેવામાં આવ્યું। તો હું ત્યાં બીપીએસ સંસ્થામાં ઠાકરે સાહેબ છે તેમને મળ્યો। સાહેબે મને ખરેખર એમ કહું તો મારી જિંદગીની દિશા અને દશા બદલી દીધી, કારણ કે જ્યાં સુધી હું એમને નહોતો મળ્યો ત્યાં સુધી એ જ આશા રાખતો હતો કે હું ક્યારેક તો જોઈશ। પછી એ સાહેબે મને કીધું કે હેતલ, તારે છે ને આ રૂમ બંધ છે અને એ બારણા બંધ છે, અને એ બાજુ તું દ્રષ્ટિ કરીને બેઠો છે કે જે બારણા ક્યારેય ખુલવાના નથી, પણ તું તારી દ્રષ્ટિમાં જરાક તું ફેર લાવ અને પાછળ તરફ જો તે એક બારી ખુલ્લી છે, એટલે આપણે આપણી દ્રષ્ટિ બદલવાની જરૂર છે, ત્યાંથી નીકળવાનો માર્ગ છે। એટલે કે બ્લાઇન્ડ થયા પછી પણ એમ કે તું બ્લાઇન્ડ થયા પછી પણ બીજા ઘણા કાર્ય કરી શકે છે, અને ખરેખર એમના એ ઉદાહરણ અને આજે પણ મને યાદ આવે, અને એમના કહેવા થકી જ મેં પછી ત્યાં ફિઝિયોથેરાપીનો કોર્સ કર્યો, અને ખરેખર એ ગુરુજીના કારણે અને મહેનતના લીધે અને કૃપા બધાની, અને એના લીધે આજ મારે ત્યાં ગોલ્ડ મેડલ પણ મને મળ્યો ફિઝિયોથેરાપીમાં। આ સંઘર્ષમાં પરિવારનો સાથ સતત તેમને મળ્યો। મને પોલિયો છે અને હું કેલિપર્સ પહેરીને પણ ચાલી શકું છું થોડુંક, અને એ પણ મને હાથ પકડીને વ્યવસ્થિત ચલાવે છે, હું એમની આંખ છું ને એ મારા પગ છે, અમે બધે જ જઈ શકીએ છીએ, અને ટોટલી ઘરનું કોઈ પણ કામ હોય એ હું કરી શકું છું, અને થોડી ઘણી મદદ કશું પણ હોય તો મારા સાસુ કે મારા મિસ્ટર થોડીક મને હેલ્પફુલ પણ કામમાં થાય છે, આમ તો જનરલી અમે બંને બધે જ જઈ શકીએ છીએ।
હેતલભાઈ ભલે પ્રજ્ઞા ચક્ષુ છે, પણ અંતરની જાગૃતિ તેમણે પ્રજ્ઞા પ્રદાન કરવા સતત પ્રેરે છે. એવું નથી કે હું પોતે દિવ્યાંગ છું અને હું નહીં જઉં ફળિયામાં કે આ બીજા જાય, એવું નથી. એ પોતે પણ પોતાની જવાબદારીપૂર્વક સમજી અને પોતાની ફરજના ભાગરૂપે એ દરેક ફળિયામાં પોતાના બાળકોને પૂરેપૂરો લાભ આપે છે અને એ સારી રીતે ફળિયા શિક્ષણ કરાવે છે. અને સાથે સાથે જ્યારે પણ અમારી રેગ્યુલર શાળાઓ થાય છે, ત્યારે વર્ગમાં હોય કે વર્ગની બહાર હોય, પણ એ કે પ્રાર્થના સંમેલન હોય કે દરેક કાર્યક્રમમાં એક સામાન્ય શિક્ષકની જેમ જ અમારી શાળાને હંમેશા સાથ અને સહકાર આપે છે અને સારી કામગીરી કરે છે. ઘરે ઘરે એવા ફળિયામાં પણ ઘર ઘર જઈને શિક્ષણ આલી છોકરાની બાળકોની લોકડાઉનમાં પણ, અને અત્યારે પણ છોકરા ભણવા જાય, મારી છોકરી બી ભણવા જાય છે, બહુ સરસ આવીને એવા ગીતો ગાય કે મારું કોટારી સાહેબ અમને બહુ સરસ ભણાવે એવું શિક્ષણ આલેલું છે. દ્રષ્ટિ ગુમાવ્યા બાદ પણ જીવન જીવવાનો નવો દ્રષ્ટિકોણ હેતલભાઈએ અપનાવ્યો છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે દાહોદથી જિગ્નેશ પટેલનો રિપોર્ટ. મિત્રો, આ પૃથ્વી ગોળ છે, બ્રહ્માંડમાં અસંખ્ય પદાર્થો પણ ગોળ છે, ધરતી પર પણ ઘણું બધું વર્તુળાકાર છે. શું તમે જાણો છો, વર્તુળને માપવા માટે એક અનોખી સંખ્યા હોય છે? જી હા, આપ ઠીક સમજ્યા, અને તે છે પાઈ. પાઈને વધુ સમજવા માટે દર વર્ષે 22મી જુલાઈએ પાઈ ડે ઉજવવામાં આવે છે. તો ચાલો વધુ જાણીએ આ પાઈ વિશે. પાઈ એવી સંખ્યા છે કે જે પૂર્ણાંક પણ નથી, અપૂર્ણાંક પણ નથી, એના તમે દશાંશ ચિહ્નો લો તો એની અંદર તમે અમુક જગ્યાએ અટકી જાઓ એવું પણ નથી, એ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે એના જે દશાંશ ચિહ્ન, એટલે એક જુદી જ જાતની સંખ્યા છે. ગણિત, ગણિત એટલે એવો વિષય જે કેટલાક વિદ્યાર્થીઓ માટે અઘરો છે તો કેટલાક વિદ્યાર્થીઓનો પ્રિય વિષય હોય છે. ગણિતમાં આવતા ચિહ્નો, સંખ્યાઓ, સૂત્રો, સમીકરણો કેટલાક વિદ્યાર્થીઓને ભૂલ ભૂલામણીમાં મૂકી દેતા હોય છે, અને આ પૈકીનું એક છે પાઈ. મિત્રો, આ પાઈ વગર ગણિત શીખવાની કલ્પના પણ ન કરી શકાય. ત્યારે ગણિતશાસ્ત્રના ખૂબ અનુભવી અને જાણીતા પ્રાધ્યાપક ડૉક્ટર મહાવીર વસાવડા આપણને આ પાઈ ગુણોત્તર સમજાવી રહ્યા છે. પાઈ એ વર્તુળનો પરિઘની લંબાઈ ભાગ્યા વર્તુળના એ જ વર્તુળના વ્યાસની લંબાઈ, એટલે કે વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર. અને આ બહુ પાયાની વસ્તુ છે, એટલે નાનપણથી જ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે. સંપૂર્ણ આ છેદ લઉં તો જો અહીંયા જે હું વર્તુળ છે એ જ આકારનું વર્તુળ નાનું મળશે, મતલબ કે આ શંકુ જે છે એ વર્તુળ સાથે સંકળાયેલી એક આકૃતિ છે, એ ઘન પદાર્થ છે. તો એનું જો મારે ક્ષેત્રફળ જોતો હોય, એટલે કે એની વક્ર સપાટીનું, અથવા તો ઘનફળ જોતો હોય, તો એમાં પાઈ અચૂક આવશે. કોઈ પણ વર્તુળના પરિઘ તથા વર્તુળના વ્યાસનો ગુણોત્તર હંમેશા અચળ હોય છે, જે પાઈ તરીકે ઓળખાય છે. આ પાઈનું મૂલ્ય 22/7 હોય છે. 22/7 બરાબર 3.14159265 તથા આગળ, અને એટલે જ 22 જુલાઈ અને 14 માર્ચને પાઈ દિવસ તરીકે વિશ્વભરમાં ઓળખવામાં આવે છે. આ પાઈ એક એવી અસમ્ય સંખ્યા છે જેમાં દશાંશ ચિહ્ન પછીના આંકડાઓ ચાલ્યા જ કરે છે, તેનો નિશ્ચિત અંત આવતો નથી. આથી ગણતરીને સરળ કરવા માટે મોટે ભાગે પાઈ બરાબર 3.14 મૂલ્ય લેવામાં આવે છે. પાઈનું એપ્રોક્સિમેટ સોલ્યુશન, વધુ અને વધુ સૂક્ષ્મ સોલ્યુશન એ ઝડપથી કોમ્પ્યુટર શોધી શકે એને માટે રામાનુજને કામ કર્યું છે. આર્યભટ્ટે લગભગ 498-500 આજુબાજુ પાઈનું એપ્રોક્સિમેટ વેલ્યુ આપી. આ પાઈના ચિહ્નને આ જ રીતે શા માટે દર્શાવવામાં આવે છે? આવો જાણીએ. 1706 અંદર એક જોન્સ વિલિયમ્સ નામનો બ્રિટિશ ગણિતશાસ્ત્રી હતો, એણે એને આ સંકેત આપ્યો પાઈ. હવે પરિઘ જે છે એ પેરીમીટર છે. પેરીમીટર એટલે આપણે કોઈ પણ વક્ર હોય તો એના ઉપર ફરીએ અને જેટલું અંતર કાપીએ એ આખો એનો પેરીમીટર કહેવાય. ગુજરાતીની અંદર એને પરિમિતિ કહેવામાં આવે છે. તો પેરીમીટર અને ગ્રીક શબ્દ છે પેરીમેટ્રો, તો એના ઉપરથી પી પણ સામાન્ય રીતે ગણિતની અંદર અંગ્રેજી શબ્દોને બદલે ગ્રીક શબ્દો વધુ વપરાય છે. પી એ અંગ્રેજી આલ્ફાબેટનો 16મો અક્ષર છે. કોરસ્પોન્ડિંગ ટુ આપણા પીને અનુરૂપ એ પાઈ છે, એટલા માટે એને એણે પાઈ કહ્યો.
આપને જાણીને નવાઈ લાગશે કે આ પાઈ સંખ્યા 6 અટપટી હોય, પણ આપણે જિંદગીમાં ઘણી બધી જગ્યાએ તેનો ઉપયોગ કરીએ છીએ. કુદરતની અંદર અને વિજ્ઞાનમાં ઘણી બધી પરિઘટનાઓ એવી છે કે જે આવર્તી હોય છે, કે એક વખત જે કંઈક એની સ્થિતિ હોય અમુક પાછા એ જ અમુક પીરિયડ પછી અમુક વખત પછી પાછી એને જ સ્થિતિ આવીને ઊભી રહે. પૃથ્વી પરિભ્રમણ કરે છે આપણે, તો એનો એક વર્ષ એનો આવર્તકાળ છે, ફરીથી ત્યાં ને ત્યાં જ આવી જાય છે. જેમ કે દરિયાના મોજાઓ છે, અથવા તો આપણો સાઉન્ડ વેવ્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, એ બધા આવર્તી હોય છે. મોજાઓ દરેક જાતના લોગ વિધેય, ત્રિકોણમિતીય વિધેયો, અનંત શ્રેણીઓ, કલનશાસ્ત્ર, અંકગણિત હોય કે બીજગણિત, દરેક પ્રકારનું ગણિત આપણા વ્યવહારિક જીવનમાં ઉપયોગી હોય છે. આજે કોસ થીટા, સાઈન થીટા એ બધા એને બે નામ આપવામાં આવે છે. એક તો ત્રિકોણમિતીય વિધેયો કહેવાય છે, ટ્રિગોનોમેટ્રિક, કારણ કે ત્રિકોણ સાથે સંકળાયેલા છે. પણ ધેર ઓલ્સો નોન એઝ સર્ક્યુલર ફંક્શન્સ, વૃત્તીય વિધેયો. વૃત્તીય એટલા માટે કે એ વૃત્ત એટલે કે વર્તુળ સાથે સંકળાયેલા છે. હવે વર્તુળ સાથે સંકળાયેલા હોય એટલે એમાં પણ પાઈ આવવાનો જ. મેં કહ્યું પ્રમાણે જ્યાં જ્યાં વર્તુળની વાત આવે ત્યાં પાઈની વાત આવે. આજના યુગમાં વિદ્યાર્થીઓ ગણિત વિષય પ્રત્યે રુચિ કેળવે તે ખૂબ જરૂરી છે. નાનપણથી એટલે કે શાળા કક્ષાથી જ, અને પછી જેમ જેમ વિદ્યાર્થીઓ આગળ વધતા જાય એ રીતે એમને જે ગણિત ભણવાનું હોય એની સાથે જે ગણિત શાસ્ત્રીઓ સંકળાયેલા હોય એના જીવનનો જો થોડો ખ્યાલ આપવામાં આવે તો એ બહુ ઉપયોગી થઈ પડે. એકવાર ગણિત પ્રત્યે નફરત અથવા તો પ્રેમ, આ અથવા તો એમાં રસ જાગવાનો, આ જે ઉંમરે થઈ જાય છે એ પછી કાયમ રહે છે. એટલા માટે મારે વાલીઓને ખાસ જો કંઈ કહેવાનું હોય તો હું તો એમ કહું કે તમારા બાળકોમાં રસ જગાડજો, એને પ્રેમ કરતાં શીખવજો. ગણિત એ એક એક સરસ વિષય છે, ખ્યાલ આપજો. કોઈ દિવસ કહેશો નહીં કે ગણિત અઘરું છે. વિવિધ પ્રકારની ગણતરીઓ દ્વારા વિદ્યાર્થીનું મગજ કેળવાય છે તથા નિર્ણય શક્તિ, સમજણ શક્તિ, યાદ શક્તિ, એકાગ્રતા જેવા ગુણોથી વિદ્યાર્થી સમૃદ્ધ બને છે. આથી જ શિક્ષકો વાલીઓએ સતત વિદ્યાર્થીઓને ગણિત શાસ્ત્ર પ્રત્યે રસ કેળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી લાલજી પાનસુરિયા સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ. મિત્રો, જ્યારે પણ માતા પિતા પોતાના બાળકોને શાળાએ મોકલે છે ત્યારે તેમને કેટલીક મૂંઝવણ થતી હોય છે કે તેમના બાળકો ત્યાં કઈ રીતે ભણતા હશે, તેમની દેખભાળ કોણ રાખતું હશે, તે કેવી પ્રવૃત્તિઓ કરતા હશે. ત્યારે આજે મુલાકાત કરીશું નર્મદાની એક એવી આંગણવાડીની કે જ્યાં બાળકોના ભણતરથી લઈને તેમના સ્વાસ્થ્યની સમગ્ર જાણકારી તેમના માતા પિતા સુધી પહોંચે છે. કઈ રીતે, આવો જોઈએ. બાળકોને નાનપણથી જ અને ભણતરના પહેલા પગથિયાથી જ સાચું શિક્ષણ અને સચોટ માર્ગદર્શન મળે એ જરૂરી હોય છે, અને પોતાના બાળકો શાળામાં શું કરી રહ્યા છે તેની માહિતી માતા પિતાને પણ મળવી જરૂરી છે. આ છે નર્મદાની એક એવી આંગણવાડી જ્યાં ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકો શાળામાં કેવી રીતે ભણી રહ્યા છે, કેવા કાર્યો કરી રહ્યા છે તેની ઘેર બેઠા માહિતી તેમના માતા પિતાને પહોંચાડવામાં આવે છે. વર્કરબેન દ્વારા ગામમાં વાલી વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, એટલે વર્કરબેન વાલી વોટ્સઅપ ગ્રુપમાં રોજની જે થીમ હોય છે એ પણ મૂકી દે છે, એટલે વાલીઓને ખબર પડે કે આજે મારું બાળક આંગણવાડીમાં જઈને શું શીખવાનું છે. વર્કરબેન આખો દિવસમાં જે પ્રવૃત્તિ કરાવી છે બાળકે, એ બાળકના જે પ્રવૃત્તિના જે ફોટા છે અને વિડીયો છે એ પણ વાલી વોટ્સઅપ ગ્રુપમાં શેર કરે છે, એટલે દરેક વાલી જોઈ શકે છે કે મારું બાળક આજે આંગણવાડીએ ગયું તો એણે શું પ્રવૃત્તિ કરી અને શું નવું શીખ્યું છે. એ જ રીતે બીજું આ જોઈ જોઈને વાલીઓ પણ હવે જ્યારે પોતાની બાળકોને ઘરે કંઈ પણ પ્રવૃત્તિ કરાવે છે તો એ પણ એ લોકો વાલી વોટ્સઅપ ગ્રુપમાં મૂકે છે, એટલે વર્કરબેન જોઈ શકે છે કે બાળક ઘરે જઈને બાળકને વાલીઓ દ્વારા કઈ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. મેડમો સારે વોટ્સઅપથી અમને જાણ કરે છે કે અમે બાળકોને કઈ રીતના ટ્રીટમેન્ટ કરીએ છીએ, કેટલી સુવિધા આપીએ છીએ, જમવાનું છે, મેડિકલ રીતના કેટલી સુવિધા મળે છે તે લોકો વોટ્સઅપ દ્વારા અમને જાણ કરે છે. અમારા માટે સારું છે, એ રીતના છોકરાઓ ખુશ રહે છે. આ આંગણવાડીમાં બાળકોનું માત્ર ભણતર જ નહીં પણ શારીરિક દેખભાળ રાખવાનું કાર્ય પણ આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવે છે.
રૂપે આપણે અહીંયા 2 થી 5 વર્ષના બાળકોનું દર મંગળવારે અને શનિવારે એ લોકોને આયર્ન સિરપ પીવડાવવામાં આવે છે. પ્લસ એ 2 થી 5 વર્ષના બધા જ બાળકોનું વજન કરવામાં આવે છે દર અઠવાડિયે, અને ઊંચાઈ કરવામાં આવે છે. જેનું ઊંચાઈ પ્રમાણે વજન ઓછું હોય અથવા તો વજન પ્રમાણે ઊંચાઈ ઓછી હોય તે લોકોનું બાળકનું મધ્યમમાં, અતિ કુપોષિત કે ગંભીરમાં એનું ડિવાઈડ કરીએ છીએ, અને એને પછી આપણે આગળ NRC કેન્દ્ર છે એમાં આપણે રાજપીપળા એ લોકોને રિફર કરીએ છીએ. આ આંગણવાડીમાં નર્મદાના સરકારી કર્મચારીઓના બાળકો તો આવે જ છે, પણ હવે વાલીઓ ખાનગી શાળાઓમાંથી પોતાના બાળકોને ઉઠાડી આ આંગણવાડીમાં પ્રવેશ અપાવી રહ્યા છે અને પોતાના બાળકોની પ્રગતિને જોઈને પણ ખુશી વ્યક્ત કરે છે. 2 ટાઈમ નાસ્તો મળે છે, સવારે દૂધ મળે છે, બધું સારી રીતે, યુનિફોર્મ બધું સારી રીતે છે. મેં પહેલાં ખાનગી સ્કૂલમાં મૂક્યું હતું પણ ત્યાં નહીં બરાબર ભણ્યું, તો અહીંયા બરાબર ભણે છે. વર્ષો ઉપર એના ફોટા આવે છે તે જોઈને અમને ખૂબ આનંદ થાય છે. બાળક શું ભણે છે તેની માહિતી તેના મા બાપને પણ હોય તો સોનામાં સુગંધ ભળે. આ જ રીતે નર્મદા જિલ્લાની આંગણવાડીઓ કામ કરી રહી છે અને બાળકોને જે ભણાવે છે તે માતા પિતાને પણ બતાવવામાં આવે છે અને તે પણ સોશિયલ મીડિયાથી. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સહયોગી વિશાલ પાઠક સાથે જયેશ દોશી, દૂરદર્શન નર્મદા. ભારતના અર્થતંત્રના પાયાનો એકમ ખેતી, પશુપાલન અને દેશનો ખેડૂત છે. સાબરકાંઠા જિલ્લો જે પશુપાલન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. આજે આપણે મુલાકાત કરીશું મહિલા પશુપાલક શારદાબેન પટેલની, કે જેમણે પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારી સ્વરોજગારી તો મેળવી છે પણ અન્ય લોકોને નવો રાહ ચીંધ્યો છે. ભારત ગામડાઓનો બનેલો દેશ છે. આપણા દેશના અર્થતંત્રના પાયાનો એકમ ખેતી અને દેશનો ખેડૂત છે. આપણા દેશમાં ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક છે. ઘરકામની સાથે પશુપાલનનું કાર્ય કરી મહિલાઓ ઘરની આવકમાં વધારો કરી કુટુંબને સુખાકારી આપે છે. પશુપાલનના વ્યવસાયમાં મહિલાઓનો ફાળો વિશેષ છે. આજે આપણે વાત કરીશું એવા જ સાબરકાંઠાના વડાલી તાલુકાના કોઠણ ગામના મહિલા પશુપાલન શારદાબેન પટેલની, જેમણે પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારીને એક અલગ ઓળખ ઊભી કરી છે અને પશુપાલનનો વ્યવસાય એ મહિલાઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે. અમારો મૂળ ધંધો પશુપાલનનો છે, એટલે અમે તાલીમમાં મિટિંગો કરી છો. એ નથી અમને સારો અનુકૂળ આવ્યો, એટલે અમે આ પશુપાલનનો ધંધો વધાર્યો. એ મળી મને સારું મળે છે, એટલે મને કરીએ છીએ. અમે વર્ષે દૂધ 22 થી 25 લાખનું ભરાઈએ છીએ. આત્મામાં અમને થોડો મળ્યા, એટલે આત્મામાં અમે થોડી મિટિંગો કરાવી અને અમારી હવે થોડું સાથ સહકાર આપ્યો, એનાથી અમે પશુપાલનનું થોડું વધાર્યું અને હાલ અમે પશુપાલનનું કરીએ છીએ. 20 થી 25 લાખનું દૂધ ભરીએ છીએ વર્ષે. શારદાબેન કહે છે કે ખેતી કરતા પશુપાલનમાં આવક વધુ અને ખર્ચ ઓછો છે. શારદાબેન ગામની દૂધ મંડળીમાં પહેલા નંબરે આવે છે, જેના માટે ગામ લોકોએ અને સમાજ દ્વારા તેમને સન્માનપત્રથી બિરદાવેલ છે. તેઓને આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ દ્વારા બિરદાવવામાં આવ્યા છે. પટેલ શારદાબેન મોતીભાઈજી સિંહભાઈ અમારી દૂધ મંડળીના સભાસદ છે અને તેમનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે. તેમની દૂધની આવક છેલ્લા 7 વર્ષથી મંડળીમાં સૌથી વધારે દૂધ ભરાવતા હોવાથી અંદાજે 25 લાખ રૂપિયાની છે. જેઓએ આત્મા પ્રોજેક્ટમાં તાલીમ લીધા પછી તેમને દૂધની સારી એક આવક, સારી એવી આવક અમારી દૂધ મંડળીમાંથી મેળવે છે. સૌ કોઈ જાણે છે કે મહિલાઓના સાથ સહકાર વિના પશુપાલન શક્ય નથી. જ્યાં ખેતી કામ પુરુષ કરે છે ત્યાં જ પશુપાલન વ્યવસાયમાં મહિલાઓ આગળ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સાબરકાંઠાથી ભરત ચૌહાણનો રિપોર્ટ. આંખોમાં બેઠેલા ચાતક કહે છે કે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે. મિત્રો, ચોમાસાની શરૂઆત થતાં જ આપણને એમ થાય કે હવે વરસાદ ક્યારે વરસશે, ક્યારે માટીની મીઠી સુગંધ આપણને આવશે. મિત્રો, શું આપ જાણો છો કે વરસાદ વરસે છે તેનું અનુમાન કેવી રીતે લગાવી શકાય,
ટેકનિકની સાથે સાથે ગ્રહો, રાશિની ઉપસ્થિતિ અને દિશાથી વરસાદ વરસવાનું અનુમાન લગાવી શકાય છે. કઈ રીતે, આવો જોઈએ અમારી આ ખાસ સ્ટોરીમાં. આવતા 5 દિવસમાં તમારા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના છે. હવે પછીના 3 કલાકમાં અમદાવાદ, સુરત, રાજકોટ, દાહોદમાં મધ્યમ વરસાદની શક્યતા છે. દોસ્તો, ઘણી બધી વખત તમે આ પ્રકારની વરસાદની ચેતવણી સાંભળી હશે, પણ શું આપ જાણો છો કેવી રીતે હવામાન વિભાગ નજીકના ભવિષ્યમાં થતી ગતિવિધિઓની સંભાવના આપણને આપે છે? ચાલો આપને બતાવીએ. અભી કા જો ઓબ્ઝર્વેશન્સ ક્યા હે, टेम्परेचर क्या है, प्रेशर क्या है, विंड क्या है और कितना प्रेसिपिटेशन हुआ है, विंड का दिशा कैसे है, तो वो ऑब्जर्वेशन से हम देखते हैं कि कहाँ पे कौन सा सिस्टम है. सिस्टम यानी कहाँ पे लो प्रेशर है, कहाँ पे हाई प्रेशर है, कहाँ पे सर्कुलेशन है, अगर सर्कुलेशन है उसका कितनी हाइट तक उसका इफेक्ट है, वो सारे ऑब्जर्वेशन देखने का बाद हम ये एक स्टेप, तो पहला स्टेप हमारा ऑब्जर्वेशन होता है. दूसरा स्टेप हमारा होता है कि क्लाउड इमेज देखना होता है. क्लाउड का सैटेलाइट का बहुत सारे प्रोडक्ट्स है, वो प्रोडक्ट्स का सारे प्रोडक्ट्स को पूरा माइन्यूटली स्टडी करना होता है और राडार प्रोडक्ट को भी माइन्यूटली स्टडी करना होता है. उसका बाद हमने चार्ट एनालिसिस करते हैं. इसके अलावा हमारा पास बहुत सारे न्यूमेरिकल वेदर मॉडल है जो कि हमारा अगले 10 दिन के लिए फोरकास्ट, अगले 7 दिन, 10 दिन के लिए, इवन 3 दिन के लिए डिफरेंट मॉडल से वो फोरकास्ट जनरेट करते हैं. જો એમ કહેવામાં આવે કે ગ્રહોની સ્થિતિ દ્વારા વરસાદનું અનુમાન લગાવી શકાય છે, જી હા, સાંભળવામાં આશ્ચર્યજનક લાગશે તમને, પણ ગુજરાતમાં એવા વ્યક્તિ છે અંબાલાલ પટેલ કે જેઓ ભવિષ્યવિદ છે. તેઓ ગ્રહોની સ્થિતિ પ્રમાણે વરસાદનું અનુમાન કરે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ગ્રહો આવનાર હોય તો બુધ અને શુક્ર છે મુખ્ય વરસાદ લાવનારા. જ્યારે સૂર્ય વચ્ચે બુધ અને શુક્ર જ્યારે ગ્રહો આવે ત્યારે વરસાદ સારો થતો હોય છે. બુધ અને શુક્ર જ્યારે સાથે હોય ત્યારે પણ વરસાદ સારો થતો હોય છે. જ્યારે ગુરુગ્રહ જે છે, ધારો કે સૂર્ય અને ગુરુગ્રહ સાથે હોય તો ઉષ્ણ, એક ગ્રહ ઉષ્ણ છે. ગ્રહોની અલગ અલગ પ્રકૃતિ છે. મંગળ દાહકારક છે, પણ મંગળ રાશિ બદલે છે ત્યારે આપણને વરસાદ આપે છે. ગુરુ થોડો ઉષ્ણ છે, શુક્ર જલીય છે, બુધ વાયુકારક છે અને શનિ, જ્યારે શનિ શનિ ગ્રહ છે એ શિયાળાની મોસમમાં ઠંડી આપે છે. બદલાતા સમયની સાથે ઘણી ટેકનિક બદલાય છે અને હવામાન વિભાગે નાવકાસ્ટ નામનો અભિગમ બનાવ્યો છે જે આવતા 3 કલાકની હવામાનની આગાહી આપણને આપે છે. वो 3 पैरामीटर हम बहुत माइन्यूटली देखते हैं. जो ऑब्जर्वेशन हमारा 3-3 घंटे में ऑब्जर्वेशन आता है, हम 3-3 घंटे में हम नावकास्ट इश्यू करते हैं. ये सबसे इम्पोर्टेंट है. हमारा जो ऑब्जर्वेशन आता है उसमें से हम प्रेशर वैल्यू देखते हैं और विंड स्पीड, विंड डायरेक्शन देखते हैं. ये तीनों हमारा बेसिक होता है. उसका बाद हमने सेटेलाइट इमेज देखते हैं. गुजरात के लिए हमने सेटेलाइट इमेज लेते हैं. सेटेलाइट इमेज का जो है उसका वेरियस प्रोडक्ट भी देखते हैं. वो सारे प्रोडक्ट देखने का बाद हमको पता चलता है कि अगले 3 घंटे में भारी बारिश होगा और मॉडरेट रेन होगा और कहाँ पे होगा. मित्रों, શું તમે કદી વરસાદી ગર્ભ વિશે સાંભળ્યું છે તથા આ મુજબ દુનિયાભરમાં વરસાદ કેવી રીતે વરસે છે? ચાલો આપને બતાવીએ. વરસાદનો ગર્ભ જે મુખ્ય છે, કાર્તક સુદ 12માં જ્યારે આકાશ રક્તવર્ણનું થાય ત્યારે તેને ઋતુસ્રાવ કહેવામાં આવે છે. આકાશમાં ઋતુસ્રાવ. જ્યારે માકસર સુદ બીજના દિવસે ચંદ્ર પૂર્વાષાઢ નક્ષત્રમાં આવે છે ત્યારથી વરસાદના જે વાદળો બને તેને વરસાદનો ગર્ભ કહેવામાં આવે છે. આ વરસાદનો ગર્ભ પુષ્ય થતાં 195મા દિવસે વરસે છે. એટલે માકસર મહિનામાં સહેજ ગરમી પડવી જોઈએ અને વરસાદનો ગર્ભ પુષ્ય થવો જોઈએ. પોષ માસમાં ઠંડી પડવી જોઈએ અને મહામાસમાં હિમ પડવો જોઈએ. ફાગણ માસમાં તીક્ષ્ણ પવન વાવો જોઈએ અને ચૈત્ર માસમાં આ વરસાદનો ગર્ભ ગળી ના જવો જોઈએ. વૈશાખમાં એનો પવન જોવાનો, હોળીનો પવન જે આપણે કહ્યું કે ભાઈ પવન જે છે એ દક્ષિણનો સારો નહીં, ઉત્તરનો સારો, પૂર્વનો ખંડ વૃષ્ટિ, પશ્ચિમનો સારો, ત્યારબાદ પશ્ચિમનો આવતો વાળી ના સુકાય, વાયુનો સારો, નૈઋત્યનો સર્વાત્મક ચોમાસું આવે. આવા અલગ અલગ પ્રકારના પવનો જોવાના હોય છે.
એ રીતે સવારે 5 વાગે વૈશાખ મહિનાની અખા ત્રીજના દિવસે પણ પવન જોવાનો આવે છે। વિવિધ રાશિ મુજબ મોટે ભાગે આપ સૌએ પોતાની જન્મ કુંડળી બનાવડાવી હશે, પરંતુ ભિન્ન રાશિ મુજબ અલગ અલગ રાજ્યોની કુંડળીઓ પણ અલગ અલગ હોય છે। જ્યારે વૃશ્ચિક રાશિમાં ગ્રહો હોય અને બરાબર સબર હોય તો મુંબઈ બાજુ વરસાદ થતો હોય છે, અને જ્યારે ગ્રહો મિથુન રાશિમાં આદ્રા વગેરે હોય તો ગુજરાતમાં અથવા આંધ્ર પ્રદેશમાં થતો હોય છે। કન્યા રાશિમાં ગ્રહો હોય તો પણ દક્ષિણમાં વરસાદ થતો હોય છે, પૂનામાં થતો હોય છે। તુલા રાશિમાં ગ્રહ હોય તો ખાસ કરીને એ વરસાદ જે છે ગુજરાતમાં થતો હોય છે, પણ ગામડામાં કે ભાઈ વિંછોડો બેસો ત્યારે જ્યારે વિંછોડો બેસે છે ત્યારે વરસાદ જે લગભગ થતો હોય છે। ગ્રહોથી લઈ વિવિધ ઉપકરણો દ્વારા આજે આપણે વરસાદની આગાહી કરવામાં સફળ થઈ શક્યા છીએ, જેમાં હવે ઘણી નવી ટેકનોલોજીએ પણ સાથ આપ્યો છે, જે દ્વારા વરસાદની આગાહીથી થનારા નુકસાનને તો રોકી જ શકાય છે, પણ સાથે હવામાનમાં થતા પરિવર્તનને પણ સમજી શકાય છે। ગુડ ન્યૂઝ ટીમની સાથે સુમન બોરાનાનો રિપોર્ટ। દર્શક મિત્રો, અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતને તમારો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। ગુડ ન્યૂઝ ગુજરાતમાં આવતી પ્રત્યેક પોઝિટિવ સ્ટોરીને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે અમે આપની માટે લઈને આવ્યા છે નવો કાર્યક્રમ, જેનું નામ છે જિંદગી કાફે, જેના ઉપર જે તે વિષયને લગતા ચર્ચા કરવામાં આવશે, અને જો તમને તે વિષયને લઈને કોઈ મૂંઝવણ હોય તો ફોન ઇન દ્વારા તેનું નિરાકરણ પણ લાવવામાં આવશે। તો જો જિંદગી કાફે સોમથી શુક્ર બપોરે 3:30 માત્ર ડીડી કિનાર પર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। આપ અમને આવે જ ગુડ ન્યૂઝ મોકલી શકો છો, અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com। આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ જોઈ શકો છો। તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતા સપ્તાહે આવી જ કેટલીક ગુડ ન્યૂઝ સાથે। ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।